સુરત શહેરના વ્હાઇટ કોલર ધંધો કરતા ફાઇનાન્શિયરો કે જેઓ નાણાં ધીરનાનું લાયસન્સ ધરાવી જરૂરિયાતમંદ લોકો પાસે ખોટી રીતે વ્યાજ ઉઘરાવી જરૂરિયાતમંદની મજબૂરીનો લાભ ઉઠાવનાર ફાઇનાન્સરો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરે સૂચના આપી હતી. આ દરમિયાન સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે કતારગામ દરવાજા મહાવીર કોમ્પ્લેક્સ દુકાન નંબર 10માં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા દિલીપ બોદરા નાણાં ધીરનાનું લાયસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરે છે. ધીરેદાર લાયસન્સ આડમાં તે મજબૂર કરે છે. જરૂરિયાતમંદ પાસેથી ખૂબ જ ઉગ્ર વ્યાજ લે છે. જરૂરિયાતમંદને નાણાં આપતા પહેલા લીધેલા રકમનો ડબલ નાણાંનો ચેક સાથે કોરા ચેકો મેળવી લઈ અને કોરી પ્રોમિસરી નોટ ઉપર જરૂરિયાતમંદની સહી અને અંગૂઠાનું નિશાન મેળવી જરૂરિયાતમંદથી રૂપિયા આપવાનું ચૂક થાય કે અગર વિલંબ કરે તો કાર્ટમાં ખોટા કેસો કરી જરૂરિયાતમંદને પરેશાન કરતો આવેલ છે. આ માહિતી અનુસાર સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને તેની ઓફિસમાં દરોડા પાડી આરોપી દિલીપભાઈ બાબુભાઈ બોદરાની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરનાર કરનાર બાબતે અધિનિયમ જુદી જુદી કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.